હેલો, સ્વાગત છે તમારું અંશુ કુકિંગમાં. આજે આપણે બનાવવાના છે તુવેરદાળ. તુવેરદાળ બનાવવા માટે આ દાળને એક ટમેટું નાખી અને બાફી અને રાખી દીધી છે, અને હવે આપણે આ દાળનો વઘાર કરીશું. બે પાવરા તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તજ, બાજિયા, લવિંગ અને મરી ઉમેરીશું. થોડીક રાઈ ઉમેરીશું. હવે રાઈ સાંસરી જાય પછી તેમાં થોડું જીરું ઉમેરીશું. હવે તેમાં હિંગ ઉમેરીશું 1/2 ચમચી. હવે તેમાં લીમડાના પાન ઉમેરીશું. હવે તેમાં 2-3 તજપત્તા ઉમેરીશું અને કોકમ ઉમેરીશું. ક્રશ કરેલા મરચા ઉમેરીશું. તેમાં 1/2 ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી મસાલો ઉમેરીશું. આપણે જે આદુ અને લસણની જે પેસ્ટ તૈયાર કરેલ રાખી છે તે ઉમેરીશું. હવે જે આપણે આ જે દાળ બાફી અને રાખી હતી તે આ જે આપણે વઘાર કર્યો છે તેમાં ઉમેરી દઈશું. થોડુંક લાલ મરચું પાવડર નાખ. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. હવે તમારે જે પ્રમાણે દાળ ઘાટી અથવા આછી રાખી હોય તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. મેં આમાં 250 ગ્રામ જેટલી તુવેર દાળ લીધી હતી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તમારે જેવી રીતના રાખવી હોય આછી કે ઘાટી તો તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. હવે આપણે આમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું. હવે આને આપણે 4-5 મિનિટ માટે પકાવી લઈશું. થઈ ગઈ છે. હવે આપણે આમાં કોથમીર ઉમેરી લઈ દઈશું. હવે ગેસને બંધ કરી દઈશું અને દાળને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણે તુવેર દાળ. આવી જ વાનગી બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.